विद्यार्थी मित्रों, हरेश गहलोत यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेलू बेल आइकन दबाओ जेथी करीने अमारा वीडियो नी माहिती तमारा सुधी पहुंची सके। आओ अपने विज्ञानना साधनों थी परिचित थईए। सौप्रथम जोईए ड्रॉपर। गुरु अने लाल लिटमस माटे खूब ज उपयोगी छे। ड्रॉपर नी मदद थी आपणे रसायणोनो उपयोग करी शकीए छीए। मापनना साधनों, विद्यार्थी मित्रों, आ साधनों आप दूधना भरवा माटे अने तमारा घेर पण क्यारेक जोया हसे। आ पण साधनों मापनना साधनों छे। आप ज्यारे राशननी दुकाने केरोसिन लेवा जाओ त्यारे आ साधनोनो उपयोग करता होय छे। वजनिया, विद्यार्थी मित्रों, खांड, दाळ, चना होय, मरची होय, आवी वस्तु खरीदवा जाओ त्यारे विविध वजनियाओ आपणाने दुकानदार पासे जोवा मळे छे। बेलझार, फेफसानी रचना अने कार्यपद्धति समझवा माटे, विद्युत विश्लेषणनी प्रक्रिया समझवा माटे आ साधन खूब ज उपयोगी छे। आपना शिक्षकनी मददथी आप आपनी लेबोरेटरीनी अंदरथी आ साधनों विशे परिचित थई शको छो। બે મોઢાવાળો ચંબુ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ચકાસવા માટે, અધાતુઓના એસિડ અને બેજના લક્ષણો તપાસવા માટે અને બંને પ્રવાહી ભેગા હોય એ બંને પ્રવાહીને અલગ કરવા માટે પણ ક્યારેક આનો ઉપયોગ કરીએ છીએ। વાય આકારની નળી, ફેફસાની રચના અને કાર્યપદ્ધતિ સમજવા માટે ગણિત વિજ્ઞાન કીટની અંદર આ સાધન આપ જોઈ શકો છો, જે કાચની નળી હોય છે। કવર સ્લિપ, સૂક્ષ્મદર્શક યંત્ર પર સ્લાઇડ પર ઢાંકીને અવલોકન કરવા માટે ખૂબ જ જરૂરી છે। ગાલના કોષ હોય, ડુંગળીના કોષ એ વગેરેને સમજવા માટે ઉપયોગી છે। કાચની નળી રસાયણ વિજ્ઞાનના પ્રયોગો માટે ખૂબ જ ઉપયોગી હોય છે। ક્યારેક રસાયણને હલાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે। સ્પ્રિંગ કાંટો, વિદ્યાર્થી મિત્રો, આપના ઘરે કોઈ ચોપડા ખરીદવાવાળા આવા વ્યક્તિઓ આવે ત્યારે એની જોડે સ્પ્રિંગ કાંટો આપે જોયો હશે, જેની બાજુમાં નંબર આપેલા હોય છે। પ્રિઝમ, તો પ્રિઝમની મદદથી આપણે પ્રકાશનું વક્રીભવન પણ કરી શકીએ છીએ। મેઘધનુષની રચના સમજવા માટે પણ ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। કાચનો લીસો ટુકડો, પ્રયોગ દરમિયાન રસાયણો ભળવવા માટે, રસાયણોની લુગ્ધી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે। અંતરગોળ લેન્સ, લેન્સ વડે પડદા ઉપર રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। બહિર્ગોળ લેન્સ, વિદ્યાર્થી મિત્રો, આપની લેબોરેટરીની અંદર બહિર્ગોળ લેન્સને જુઓ। લેન્સ વડે પડદા પર રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આ લેન્સ આપણને ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। આંકડાવાળી સિરીજ, વિદ્યાર્થી મિત્રો, આ સિરીજથી આપ પરિચિત છો। દવાખાનાની અંદર આ સિરીજ જોવા મળે છે। આનો ઉપયોગ 5-10 મિલિલિટર પ્રવાહી લેવા માટે, પ્રયોગ દરમિયાન પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં લેવા માટે ઉપયોગી છે। પીવીસીની પારદર્શક નળી, જ્યારે દિવાલ ચણાતી હોય ત્યારે કડિયાના હાથની અંદર આ નળી આપે જોઈ હશે। ગળણી સાથે જોડીને સ્ટેથોસ્કોપ બનાવવા માટે પણ ઉપયોગી છે। વિદ્યુતદર્શક યંત્રની રચના કરવા માટે, વિદ્યુતભારના નિર્માણ, વહન તથા સંરક્ષણની સમજ મેળવવા માટે, વિદ્યુતભારનું રૂપાંતર સમજવા માટે, ઇલેક્ટ્રોસ્કોપની સમજ મેળવવા માટે આ સાધન ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। પ્રયોગોના ઉપયોગ માટે પ્લાસ્ટિકનો ટુકડો ખૂબ જ જરૂરી છે। ક્યારેક રસાયણો નીચે ઢળે નહીં એ માટે પણ ઉપયોગી છે। સમતલ અરીસાની પટ્ટી, વિદ્યાર્થી મિત્રો, કેલિડોસ્કોપ બનાવવા માટે આ સમતલ અરીસાની પટ્ટીઓ ખૂબ જ જરૂરી છે, જેને ત્રિકોણાકાર ગોઠવવામાં આવે છે। એમરી પેપર,
પ્રયોગના ઉપયોગ માટે રફ વસ્તુને પોલિશ કરવા માટે પણ એમરી પેપર ખૂબ જ જરૂરી છે। કાચ પેપર વિદ્યાર્થી મિત્રો પ્રયોગના ઉપયોગ માટે રફ વસ્તુને પોલિશ કરવા માટે કાચ પેપર ઉપયોગી સાધન છે। મીણબત્તી ઉષ્માના સ્ત્રોત તરીકે વિવિધ પ્રવૃત્તિઓમાં બર્નરની અને દીવાની જ્યોતમાં તફાવત સમજવા માટે મીણબત્તી ખૂબ જ ઉપયોગી છે। સોની મીણબત્તીનો તથા ગેસનો ઉપયોગ કરતા હોય છે। ગાળણ પત્રો પ્રયોગ દરમિયાન ગાળણ દ્વારા ઘટકોને છૂટા પાડવા માટે રંગોનું પ્રકિરણન સમજવા માટે ગાળણ પત્રો ઉપયોગી હોય છે। પ્લાસ્ટિકની પટ્ટી એક તરફ ઊનનું કાપડ ચોંટાડેલી 10x10 cm પારદર્શક પારભાસક અને અપારદર્શક માધ્યમોનો તફાવત સમજવા માટે સ્થિર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પ્લાસ્ટિકની પટ્ટી ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। છરી એને ચપ્પુ તરીકે પણ ઓળખીએ છીએ પ્રયોગ દરમિયાન વસ્તુઓને કાપવા માટે છોડ કાગળ કાપવા માટે છરીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સાવચેતી પણ રાખવી જોઈએ। સ્ક્રુડ્રાઈવર સ્ક્રૂ ફિટ કરવા ખોલવા માટે આ સાધન ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ઉપર છરી છે એ ભૂલથી લખાયેલ છે એટલે ધ્યાન રાખશો। દાઢી કરવાની બ્લડ અર્ધધન ધાતુઓ મીણ વગેરે કાપવા માટે છોડની ડાળીના છેદ લેવા માટે પણ બ્લડ ખૂબ જ ઉપયોગી સાધન છે। ડિસ્કેટિંગ નીડલ જૈવિક નમૂનાના વિવિધ ભાગો દર્શાવવા માટે કાગળ કે તેવી અન્ય વસ્તુ પર કાણું પાડવા માટે આ સાધન ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। લોખંડની ખીલીઓ આ સાધનથી આપ પરિચિત છો। ગજિયા ચુંબકના ચુંબકીય શક્તિ તપાસવા માટે ખીલીઓ જરૂરી છે। વિવિધ પ્રકારની ખીલીઓ તમને જોવા મળશે। ઉત્કલન નળી પ્રયોગના ઉપયોગ માટે આ નળી ખૂબ જ જરૂરી છે। તમારા કીટની અંદર આ સાધન જોવા મળશે। તાંબાનો તાર વિદ્યુતના પ્રયોગમાં વાહક તાર તરીકે ઉપયોગ કરવા વિદ્યુત ચુંબકના છેડાઓના જોડાણ માટે તાંબાનો તાર ઉપયોગી છે અને વિદ્યુતના વહન માટે પણ ખૂબ જ જરૂરી તાર છે। સિતારનો લોખંડનો તાર ઘર્ષણની સમજ માટે સાદા લોલકનો આવર્તકાળ મેળવવા માટે આંદોલિત ગતિ દર્શાવવા માટે આ તાર ખૂબ જ ઉપયોગી સાધન છે। વિદ્યાર્થી મિત્રો સ્ટીલની રમવાની સ્પ્રિંગ ક્યારેક પ્લાસ્ટિકની સ્પ્રિંગ પણ તમને જોવા મળે છે। સંગત અને લંબગત તરંગોની સમજ મેળવવા માટે સ્પ્રિંગની ખૂબ જ જરૂરિયાત જોવા મળે છે। પછી મિત્રો આવા જ અન્ય વિડીયો સાથે આપ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો। ટૂંક સમયમાં આવા જ પ્રવૃત્તિમય વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર આપને જોવા મળશે। ખૂબ ખૂબ આભાર।